જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ રવિ એટલે સૂર્ય જ્યાં સૂર્યના કિરણો પણ ન પહોંચી શકે ને ત્યાં કવિની કલ્પના પહોંચી જાય નમસ્કાર હું છું વેકર્યા મયુર આપ સર્વનું સ્વાગત કરું છું વેકર્યા મયુર યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્યની કેટલીક કવિતાઓ અને કેટલાક દુહાઓ વિશે વાત કરીશું ગુજરાતી ભાષા જ્યારે આવે છે ત્યારે ખરેખર આપણી માતૃભાષા કેમ ભૂલી શકાય અંગ્રેજી આપને ગમે છે હિન્દી ગમે છે પરંતુ ગુજરાતી આપણી માતૃભાષા છે એમનું ઋણ સદાય આપણી ઉપર હોય છે આજે આપણે ગુજરાતી સાહિત્યની અલગ અલગ કવિઓ દ્વારા જે સરસ મજાની કલ્પના દ્વારા કવિતાઓ લખવાનો પ્રયત્ન કરેલો છે એમને આપણે સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું એમની અંદર આપણે દુહા પણ જોઈશું આપણે ચાલુ કરીએ છીએ સોરઠ દેશના સંચર્યો ના ચઢિયો ગઢ ગીરનાર ન નાહ્યો દામો રેવતી અકળ ગયો અવતાર કેટલા સરસ મજાના આપણી પાસે દુહાઓ છે અને કવિ દાદને આપણે કેમ બોલી શકાય કવિ દાદની આપણે અલગ અલગ ઘણી બધી કવિતાઓ જોવાની છે એમાં કવિ દાદની પહેલી કવિતા જોઈએ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર એક પાળિયો એમને ના ખોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથને જોડાવી શકો તમે કોઈકને ધમકી આપો ધાક ધમકી આપો તો પેલો બિચારો જે વ્યક્તિ હોય બરાબર એ પોતાના બે હાથ જોડી દેશે એટલે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથને જોડાવી શકો પણ ઓલા કેસરીના પંજાને તમે એમ ન જોડાવી શકો કહેદાદ આભમાંથી ખરે એને છીપમાં ઝીલી શકો કહે દાદ આભમાંથી ખરે એને છીપમાં ઝીલી શકો પણ ઓલું આંખમાંથી ખરે એને એમ ન ઝીલી શકો હ ત્યાર પછી આપણે પ્રાચીન દુહાઓની વાત કરીએ તો કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો ને પડ ભગવાન થાને અમારો મહેમાન તારા એવા કરું સન્માન તને સ્વર્ગ ભૂલાવું શામળા હે શામળાને કહે છે ભગવાનને કહે છે કે હે ભગવાન તું એક વખત જો કાઠિયાવાડની અંદર ભૂલો પડી ગયા ને તો એવી તારી મહેમાન ગતિ કરું બરોબર એવી તારી મહેમાનગતિ કરવું કે તને સ્વર્ગની અંદર પાછું જવાનું મન જ ન થાય અને આજે આપણે જોઈએ છીએ તો ઘણા ઘરના દરવાજાની બહાર કૂતરાથી સાવધાન ને આવું બધું લખેલું હોય છે એક સમય હતો અને ખાસ કરીને આપણા કાઠિયાવાડની અંદર આજે પણ તમે જુઓ એ મહેમાનને છાસ પીવા બોલાવે છે બરાબર ને બત્રીસ ભાતના ભોજન જમાડે એ આપણું કાઠિયાવાડ છે આજે આપણે વીરપુર પાળિયાદ બગદાણા છે બરાબર છે રોટલો છે આપણે વીરપુર છે જલારામ બાપુ તો એવું કહેતા કે ટુકડો ત્યાં હરી ટુકડો આજે પણ રોટલો છે બરાબર એ ત્યાં હંમેશા માટે પીરસવામાં આવે છે કહેવાનો મારો મતલબ એ છે કે જે જગ્યાએ તમને રોટલો પણ સરળતાથી મળી જાય ઓટલો પણ સરળતાથી મળી જાય એ આપણું કાઠિયાવાડ છે બરાબર એટલે કાઠિયાવાડની પણ આપણે સરસ મજાની કવિતાઓ આગળ જોવાની જ ત્યાર પછી શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત વર્ષામાં વાગડ ભલો મારો કચ્છડો બારે માસ સોરઠ ધરા સોહામણી જ્યાં ઊંચો ગઢ ગિરનાર જ્યાં સાવજડા સેંજલ પીએ એના નમણા નર ને નાર જનની જણ તો વગત જણ જેને કાદા તાકા સૂર નહીં તો રેજે વાંઝણી મત ગુમાવીશ તારું નૂર અને બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા બાળપણના કેશ બદલે પણ લખણ ન બદલે લાખા એક કહેવત કહી દીઓ ને એટલે એક હજાર શબ્દ તમે કહી દીધા હોય એના બરાબર થાય આટલી તાકાત આપણા કહેવતની અંદર રહેલી છે બરાબર અનુભાઈ હરિયાણી નામના કવિની આપણે વાત કરીએ અનુભાઈ હરિયાણી નામના કવિને કોઈક એકવાર કહ્યું કે તમે તમારી કવિતાની અંદર વારંવાર કાઠિયાવાડ 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 શબ્દ તમે યુઝ કરો છો વાપરો છો તમારા કાઠિયાવાડની અંદર એવું તે શું છે કે તમે આ કાઠિયાવાડની કવિતાઓ જે હંમેશના માટે લખો છો અને આટલું બધું તમે પ્રાઉડ ફીલ કરો છો ગર્વ અનુભવો છો ત્યારે અનુપ હરિયાણી છે કવિ અનુપ છે એ એમને કહે છે કે સાંભળવું છે તમારે કાઠિયાવાડ શું છે જ્યારે અનુપભાઈ હરિયાણી એક સરસ મજાની કવિતા પોતાની કવિતા છે એમને જણાવે છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકી કાઠિયાવાડી છે પરબ સતાદાર વીરપુર પાળિયાદને બગદાણે હરિહરનો જે સાદ કરે ને એ રોટલો કાઠિયાવાડી છે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માંગવું નહીં એ ટેક કાઠિયાવાડી છે ન ખાવાનું ખાવા માંગ્યું તું એ મહેમાન મહાભારાડી છે ન ખાવાનું ખાવા માંગ્યું હતું એ મહેમાન મહાભારાડી છે અને ખાંડણ એ

કલ્યાણીની કવિતા તો અહીંયા પૂરી થઈ ગઈ પણ મને પછી એવો વિચાર આવ્યો કે હજુ આમાં કંઈક આપણે ઉમેરી શકીએ એમ છીએ કારણ કે એના વગર હજી આપણું કાઠિયાવાડ અધૂરું છે ત્યારે મેં મારી કલ્પના વડે આમાં છેલ્લી એક લાઈન મેં એડ કરેલી છે મારી કલ્પના વડે કે લોહીનું એક ટીપું રેડા વગર એક કરીને બતાવ્યું લોહીનું એક ટીપું રેડા વગર એક કરીને બતાવ્યું જેની એકસો ને બ્યાસી મીટર ઊંચી પ્રતિમા બની ને એ સરદાર પણ કાઠિયાવાડી છે જેની એકસો ને બ્યાસી મીટર ઊંચી પ્રતિમા બની એ સરદાર પણ કાઠિયાવાડી છે બરાબર તો આ છે આપણું કાઠિયાવાડ અને રઈસ મણિયાર રઈસ મણિયાર છે સરસ મજાના આપણે એમની કવિતાઓ સાંભળીએ તો બહુ મજા આવે એ રઈસ મણિયારની કવિતા છે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે આપણી ગુજરાતી ભાષાનો વૈભવ કેવો છે એ ગુજરાતી ભાષા પ્રત્યેનો અને ગુજરાત પ્રત્યેનો જે પ્રેમ છે કવિનો એ એ ખરેખર અહીંયા આપણે ત્રાદશ્ય થાય છે કે મેં તારા નામનો ટહકો અહીં છાતીમાં રાખ્યો છે ભૂસાવા ક્યાં દીધો છે કક્કો હજી પાટીમાં રાખ્યો છે મલક કઈ કેટલા ખુંદીયા બધાની ધૂળ ચોટી મલક કઈ કેટલા ખુંદીયા બધાની ધૂળ ચોટી પણ હજુય મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે હજુય મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે અને આપણા રપા રમેશ પારેખ રમેશ પારેખને કોઈ કીધું કે સંત કોને કહેવાય રપા જેને આપણે કહીએ છીએ ને બહુ સરસ મજાનું એ છ અક્ષરનું નામ રપા રમેશ પારેખ રમેશ પારેખને કોઈ કે પૂછ્યું કે ભાઈ સંત કોને કહેવાય ત્યારે રમેશ પારેખે કવિતા કવિતા દ્વારા એમને સમજાવે છે કે સંત કોને કહી શકાય કે પાચિકાના હોય હોય નહીં કદી સંતના ઢગલા પાચી હોય હોય નહીં કદી સંતના ઢગલા સંત સહુને મુક્તિ વહેંચે નહીં વાઘા નહીં ઢગલા કેવળ હસ્તી ગરીબાઈ કે ગરથ અડે નહીં કશા નિજમાં નિજની મબલખ મસ્તી છતાંય ઉન્મની દશા આજ કોઈને ફળીએ કાલે કોઈ અરણ્ય જડે આજ કોઈને ફળીએ તો કાલે કોઈ અરણ્ય જડે પડે ન સહેજે ખુદનો ડાઘો એમ જગતને અડે હે પડે ન સહેજે ખુદનો ડાઘો એમ જગતને અડે ટેવે સૌને સરખા એને નહીં અરી નહીં સગલા ટેવે સૌને સરખા એને નહીં અરી કે નહીં સગલા દુર્લભ એ દરવેશ કે જેના કાળે સાચવે બગલા હે આ કાળ સાચવે પગલાં ખાલી એક લાઈન તમે સમજી લો ને સાહેબ એટલે રમેશ પારેખને આખા સમજી લીધા બરાબર થાય સંત કોને કીધા એ સમજી લીધા બરાબર થાય જેનો કાળ સમય છે એ પણ જેના પગલાં સાચવી રાખે ને એ સંતનો મહિમા છે અને એને સંત કહી શકાય ત્યાર પછી આપણે કૃષ્ણ દવેની સરસ મજાની એક કલ્પના છે સુગ્રીનો માળો નામનું એમનું ટાઈટલ છે સુગરીનો માળો હવે એક વખત શું થઈ છે એવું પહેલાં તમને સમજાવું કે બાવળ છે બરાબર બાવળ આપણે ખ્યાલ છે કે ભાઈ સુગ્રી માળો ક્યાં બનાવે છે વૃક્ષની ડાળમાં બનાવે છે અને સુગ્રી છે એક સારામાં સારો આર્કિટેક્ટ એન્જિનિયર કહી શકાય કે જેવી રીતે આપણે બિલ્ડર હોય બિલ્ડિંગ બનાવે તો પક્ષીઓની અંદર સુઘરી છે ને એક પક્ષી બરાબર એ પક્ષી એક આર્કિટેક એન્જિનિયર છે એના જેવો માળો કોઈ બનાવી જ ના શકે એની જોવો તમે એમ આખી આખી તમામ પ્રકારની ઋતુની અંદર અનુકૂળ આવે ને એ પ્રકારનો એમનો માળો હોય બરાબર તો અહીંયા કવિ કૃષ્ણ દવે એમની કલ્પના કરે છે અને ખાસ કરીને આ જે કવિતા છે કૃષ્ણ દવે કવિતા આજના ભ્રષ્ટાચાર થાય છે અંદર અંદર સરકારી કે પછી કોઈ બનતા હોય તો એમની અંદર જે ભ્રષ્ટાચાર બિલ્ડર દ્વારા કરવામાં આવે છે તો અહીંયા કૃષ્ણ દવે છે એ ભ્રષ્ટાચાર કરનારા જે બિલ્ડર છે એમને કટાક્ષ કરે છે અને કટાક્ષના સ્વરૂપની અંદર સુઘરીનો માળો એવા ટાઈટલ અંતર્ગત બહુ જ સરસ રીતે કવિતા લખે છે કવિની કલ્પના તમે જોજો કે થોડો બાવળને આવ્યો કંટાળો બાવળને કંટાળો એવો આપણે ખબર છે ને આપણે કહીએ ભાઈ નવરા બેતા નખોદ વાળે એટલે બાવળ એક વખત નવરો હતો એને કંટાળો આવતો હતો એટલે એને શું કર્યું થોડો બાવળને આવ્યો કંટાળો ઓફિસમાં બોલાવીને સુઘરીને પૂછ્યું કે કેટલો બાકી છે માળો ઓફિસમાં બરાબર બાવળે પોતાના ઓફિસની અંદર કોને બોલાવ્યું હતું કે સુઘરીને સુગ્રીને બોલાવીને કીધું કે હવે ભાઈ તમારો માળો કેટલો પહોંચ્યો કેટલું કામ બાકી છે બરાબર થોડો બાવળને આવ્યો કંટાળો સુગ્રી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ જો આ કટાક્ષ કે બિલ્ડરની જેમ થોડું કે અમારે બાંધવાનું આ તો અમારું પોતાનું ઘર છે બિલ્ડરની જેમ થોડું બાંધીએ એક એક તરણાની રાખીએ ડિટેલ એને જાતમાં પરોવીએ ને બાંધીએ એક જે તરણું હોય ને એનો અમારે હિસાબ રાખવો પડે છે કઈ રીતે અમે એમનું જે ગૂંથણ કામ કરીએ છીએ એનો હિસાબ અમારે રાખવો પડે છે કારણ કે આ આજને કાલ કે બે ત્રણ દિવસ કે એક ઋતુ પૂરતું આ સિઝન પૂરતું કંઈ સીમિત નથી બરાબર અમારા જે બાળકો છે અમારા જે સંતાનો છે એ પણ આમની અંદર રહેવાના છે એટલે અમારે તમામ પ્રકારના જે એમના તરણાં હોય એમને અમારે ખૂબ બારીકાઈથી બધું કરવું પડે છે એટલે એક એક તરણાની રાખી ડિટેલ એને જાતમાં પરોવીને બાંધીએ વહાલ સોયા બચ્ચાનો હોય છે સવાલ એમાં સહેજ ન ચાલે ગોટાળો હોય અમારા બચ્ચાનો સવાલ છે સાહેબ એમાં ગોટાળો અમને ન પોસાય એ બિલ્ડરને પોસાય થોડો બાવળને આવ્યો કંટાળો ક્વોલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને બાવળ કહે કે ભાઈ ઓકે હે સુગ્રી કહે છે કે સાહેબ ક્વોલિટી વાળું તમારે કામકાજ જોતું હોય તો એમાં ધીરજ રાખવી પડે પેશન્સ રાખવું પડે તો તમારું કાર્ય બરોબર થાય એ મહેલ બનાવો હોય તો વાર લાગે મકાન બનાવવું હોય તો મહિના દિવસમાં પૂરું થઈ જાય બરાબર એટલે સુગ્રી કે છે કે ક્વોલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને બાવળ કહે કે ભાઈ ઓકે કાંઈ વાંધો નહીં સમય લઈ લો તમે ચોમાસું માથે છે ને એટલે કહ્યું જરાક જાઓ હવે કોઈ નહીં ટોકે આ તો ચોમાસું હવે નજદીક આવે છે ને એટલે મને એમ થયું કે સુગ્રીને બોલાવીને પૂછી લઉં તમારું કામ ક્યાં પહોંચ્યું બરાબર હવે તમે જાઓ જઈ શકો છો હવે તમને કોઈ નહીં ટોકે જાઓ પણ જતાં જતાં એટલું યાદ રાખજો ખોટું ન લાગે તો એક વાત કહી દઉં બાવળ કે છે કોને સુઘરીને કે ખોટું ન લાગે તો એક વાત કહી દઉં આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો એમાં શરમાય છે આ ડાળો એ મારી ડાળ છે એ શરમાય છે તમે ઊંધારીને પ્લાસ્ટર કરો છો થોડોક બાવળને આવ્યો કંટાળો એ સુઘરીના માળો છે ને એમાંથી આપણે શીખવાની વસ્તુ છે સુઘરી માળો ક્યાં બનાવે તો ખાસ કરીને કુઆમ બનાવે જે કૂવા કાંઠે જે વૃક્ષો હોય એમની ડાળીઓ જે કૂવાની વચ્ચે આમ લાંબી થઈને પ્રસરેલી હોય ને બરોબર બરાબર વચ્ચે જે કૂવો પાણીથી ભરાયેલો હોય ને ત્યાં જ એ પોતે મારો બનાવે એનો મતલબ શું થાય કે પોતાના જે બચ્ચા છે એમને બીજા પ્રાણીઓથી સરિસરૂપ જનાવર હોય તો એમનાથી એમનું રક્ષણ થાય અને ખાસ કરી અને એમના માટે બનાવે છે અને સુગ્રી એમના બાળકોને એક સંદેશ પણ આપે છે કે દીકરાઓ જ્યાં સુધી તમે તમારા પગ પર ઊભા થાવ ને ત્યારે જ આ માળાની અંદરથી બહાર નીકળજો અને જો માળામાંથી બહાર નીકળશો બરાબર ઉડતા આવડે છે તો બરાબર છે તો તમારા માટે ખુલ્લું આકાશ પણ છે અને જો તમને ઉડતા નથી આવડતું અને બહાર નીકળી ગયા તો નીચે પાણી છે બરાબર એટલે મૃત્યુ પણ તમારું નક્કી છે જો તમને આવડે છે તો ખુલ્લું આકાશ પણ છે તમારી પાસે અને જો નથી આવડતું અને પછી આવી જાશો તો નીચે પાણી છે બરાબર ડિસિઝન તમારે લેવાનું તમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી અને આજે આપણી પાસે ઓપ્શન જ્યારે આવે ને ત્યારે આપણે માણસ દુઃખી ક્યારે થાય કે એની પાસે વધારે ઓપ્શન હોય ને ત્યારે આજે નાનો બાળક રડતો હોય બરાબર તો આપણે એને મોબાઈલ આપી દઈએ તો મોબાઈલ એક વિકલ્પ બની ગયો છે બરાબર બાળકને ચૂપ કરવા માટેનો બરાબર કહેવાનો મારો મતલબ શું છે કે જ્યારે મનુષ્યની પાસે વિકલ્પો આવે ને બરાબર ત્યારે માણસ હેરાન થાય છે વિકલ્પ જ ના હોય તો એને એક જ કાર્ય કરવાનું છે નક્કી જ બરાબર તો અહીંયા સુગ્રીનો એક માળા ઉપરથી મને યાદ આવ્યું એટલે મેં તમને જાણ કરી છે ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ બાપુને ફરીથી આપણે યાદ કરીએ કે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે અને ખોદું જ્યાં કૂવો ત્યાં સરિતા નીકળે કેટલી સરસ મજાની કવિતા યાદ તો કલ્પના તો કરો કઈ રીતે આ શબ્દ છે તમે વિચાર કરો કે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે અને ખોદું જ્યાં કૂવો ત્યાં સરિતા નીકળે ગજબની તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવોન ગીતા નીકળે સાહેબ મહાભારતના યુદ્ધની અંદર કોઈ દેશ દુનિયાનો કોઈ એક દેશ એવો નહીં એવું કોઈ યુદ્ધ એવું નહીં હોય કે જેમની અંદર યુદ્ધ પહેલાં આવી રીતે ભગવદ્ ગીતા છે બરાબર એ એ જે દુનિયાને આપી બરાબર છે યુદ્ધ ઉપર તો ઘણા બધા પુસ્તકો લખાયેલા છે પણ યુદ્ધ ઉપર ભગવદ્ ગીતા બહાર આવે ને બરાબર છે આવું પુસ્તક ન ભૂતોના ભવિષ્યથી બરાબર કે જે યુદ્ધમાંથી આમ બહાર આવ્યું યુદ્ધમાંથી તો લોહીને આ બધી વસ્તુ જ હોય છે બરાબર આપણે આજે ઘણા બધા દેશની વચ્ચે જે યુદ્ધ ચાલુ છે એમની અંદર ક્યાંય તમે આવું સાંભળેલું ન હોય પણ આપણે એવું કહી શકાય કે સૌથી મોટું યુદ્ધ અને એ યુદ્ધની અંદર યુદ્ધ પહેલાં બરાબર છે એમ મહાભારત ખરેખર હતું અને એમની અંદરથી ગીતાનો જન્મ થાય છે એટલે કે ગજબની તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો અને ગીતા નીકળે જનક મહારાજા જેવા આવીને હજી હળ હાકે તો આ જમીનમાંથી સીતા નીકળે હજી જનક રાજા જેવા જો હળ હાકે ને તો હજી પણ આ જમીનની અંદરથી સીતા નીકળે બરાબર અને ભગવાન શ્રી કૃષ્ણના ટેરવા આવીને ફંફોળે તો વાસળીના ટુકડા સંજીતા નીકળે હજીએ ધબકે છે લક્ષ્મણની ક્યાંક રેખા કે રાવણો પણ ત્યાંથી બીતા બીતા નીકળે છે ભોજ અને કવિ કાલિદાસના આ ખંડેરો કે સહેજે ખોતરો ત્યાંથી આખી કવિતા નીકળે અને હજીએ અજાણ્યા નગરમાં ક્યાંક નીકળો તો ઘણા દાદ ઓળખીતા નીકળે ઘણા દાદ ઓળખીતા નીકળે આપણે મિત્ર ઉપરની કવિતાને કેમ ભૂલી શકીએ હરિવંશરાય બચ્ચન અમિતાભ બચ્ચનના પિતાશ્રી એમણે મિત્ર ઉપરની એક સરસ મજાની કવિતા લખેલી છે કે અગર બિકી તેરી દોસ્તી તો પહેલે ખરીદદાર હમ હોગે અગર બિકી તેરી દોસ્તી તો પહેલે ખરીદદાર હમ હોગે તુજે ખબર ના હોગી તેરી કિંમત પર તુજે પાકર સબસે અમીર હમ હોગે દોસ્ત સાથ હો તો રોને ભી શાન હૈ દોસ્ત ના હો તો મહેફિલ ભી શમશાન હૈ સારા ખેલ દોસ્તી કા હૈ મેરે દોસ્ત વરના જનાજા ઓર બારાત એકી સમાન હે વર્ણ જનાજાવર બારત એક હિ સમાન હે તમે કલ્પના કરી લો કે કોઈકના લગ્ન હોય એની અંદર મિત્ર હોય જ નહીં બરાબર તો એ જાન જેવું તમને નહીં લાગે બરાબર કહેવાનો મારો મતલબ એ છે કે મિત્ર છે ને બરાબર એમનું આપણા જીવનની અંદર ઘણું બધું મહત્વ રહેલું છે અને છેલ્લે આપણે ખલીલ ધનતેજવીની કવિતા આપણે જોઈએ અને પછી આપણે ફરીથી અહીંથી અહીં સ્ટોપ કરી અને ફરીથી આપણે બીજા ભાગની અંદર આગળ વધશું પણ ત્યાં સુધી છેલ્લે આપણે એક કવિતા જોઈ લઈએ ખલીલ ધનતેજભી અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે મનમાં ભીતર હોળી સળગે ચહેરા પર દિવાળી છે તમને જોઈને પલકારાની રસમ ટાળી છે આંખોએ તમને જોઈને પલકારાની રસમ ટાળી છે રાખો એ જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાપણ ઢાળી છે છાયડે બેસી અસ્ત ઉદયની લિજ્જત ના સમજાવ મને છાયડે બેસી અસ્ત ઉદયની લિજ્જત ના સમજાવ મને માથે આખો સૂરજ લઈને સાંજ બપોરે ગાળી છે માથે આખો સૂરજ લઈને સાંજ બપોરે ગાળી છે કેટ કેટલી ડાળો જાતે નમી પડેલી છે તોય ખલીલ કેટ કેટલી ડાળો જાતે નમી પડેલી છે તો એ ખલીલ જે ડાળેથી ફૂલ મેં ચૂંટું સૌથી ઊંચી ડાળી છે સૌથી ઊંચી ડાળી છે ખલીલ ધનતેજવી અને ખલીલ ધનતેજવી એ ખાલી એ એક લાઈન તમે બોલો ને એટલે ખલીલ ધનતેજવી તમને યાદ આવશે એ મારી વાત જેને સમજાતી નથી તે ગમે તે હોય ગુજરાતી નથી તે ગમે તે હોય ગુજરાતી નથી